નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે અને આપની સાથે હું છું શિવમ. તો ટુ ધ પોઈન્ટમાં આજનો આપણો મુદ્દો છે, આજે આપણે ચર્ચા કરવાના છીએ જે વિદ્યાર્થીઓ વિદેશ જવાની જે ગેલછા રાખે છે અને તેના માટે જે શોર્ટકટ પણ ક્યારેક ક્યારેક અપનાવતા હોય છે, ત્યારે તેની જ આપણે આજે ચર્ચા કરવાના છીએ. ઘણા બધા એવા કિસ્સાઓ પણ આપણે જોયા છે, સામે આવ્યા છે કે જેમાં જે રીતે મહેસાણાનો હમણાં 2 દિવસ પહેલાં કિસ્સો સામે આવ્યો હતો કે 4 વિદ્યાર્થીઓ જે રીતે કેનેડાથી અમેરિકા જે રીતે જતા હતા અને ત્યાંથી તેઓ પકડાયા હતા. તો આવા પ્રકારના કિસ્સા અલગ અલગ છે, તે સામે આવતા રહે છે અને અમેરિકા જવાના કે પછી યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા આ એવા દેશો છે કે જ્યાં વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં ત્યાં જતા હોય છે અને તેના માટે જે એજન્ટો છે તેમનો પણ એક પ્રકારે રાફડો છે તે વધુ પ્રકારમાં ફાટી ગયો છે. અને એ એજન્ટોની વાત કરીએ તો વિદ્યાર્થીઓની જે કહેતા હોય છે કે એમની મજબૂરી કહીએ કે કંઈ પણ કહીએ, વધારે પૈસા પણ એમની પાસે હોય છે, પૈસાની લાલચમાં તે રીતે ક્યાંય પણ જવા માટે તૈયાર પણ હોય છે અને તેનો ફાયદો છે તે પણ ઉઠાવતા હોય છે. આવા પ્રકારના એજન્ટો છે અને વિદ્યાર્થીઓ છે તે ફસાતા હોય છે અને એમની જે ભવિષ્ય છે તે પણ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે આ જે ચર્ચા પર આપણે આજનો ટુ ધ પોઈન્ટ છે કે શા માટે વિદ્યાર્થીઓ આટલી બધી ગેરચાલ રાખે છે અને એજન્ટોની વાતમાં આવી જાય છે, વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ. ચર્ચા સાથે આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે. મહેમાનની આપણે વાત કરીએ, નિશાંત રાવલ છે કે જે આપણી સાથે છે, એસોસિએશન ઓફ સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ ગુજરાત તરફથી આપણી સાથે જોડાયા છે, અને એક કેનેડા વિઝા એક્સપર્ટ તરીકે પ્રિતેશ પટેલ આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. અને નિશાંતભાઈ, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. જે રીતે મેં પહેલાં પણ વાત કરી કે આવા પ્રકારના એજન્ટોનો રાફડો ફાટી ગયો છે, ત્યારે વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? અને જે રીતે વાત કરીએ તો અહીંયાથી જે રીતે એજન્ટો દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવે છે, કેનેડા પહોંચી પણ જાય છે, ત્યારે કઈ કઈ જે રીતે ઇમિગ્રેશન ઓફિસ પણ હોય છે ત્યાંથી પણ તેમને સામનો કરવાનો હોય છે. આઇલ્સના કૌભાંડની વાત કરીએ તો કેમ છે, કેનેડા સુધી પહોંચી જાય છે ત્યાં સુધી ક્યાંય ખબર પણ નથી પડતી. શિવમભાઈ, સૌ પ્રથમ તો હું તમારા દર્શકોને એક શોર્ટ એન્ડ સ્વીટ માહિતી આપવા માંગુ છું કે આજથી 1.5 વર્ષ પહેલા સૌ પ્રથમ વખત ગુજરાતમાં ગુજરાતના સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ્સનું એક એસોસિએશન બન્યું, જે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ્સ ઓફ ગુજરાત તરીકે પોપ્યુલર છે. ASBCG.org એ અમારી વેબસાઇટ છે. આ એસોસિએશનનું બનવાનો મોટો જ એ હતો કે અમુક જે આ તમે જે એજન્ટ વર્ડ યુઝ કરો છો એ અમારી ઇન્ડસ્ટ્રીમાં એને સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્ટ અમે કહેતા હોઈએ છીએ, પરંતુ ઘણા એવા કન્સલ્ટન્ટ એવા છે કે જે પોતાના બિઝનેસ એથિક્સને સાઈડ ઉપર મૂકીને પોતાની બિઝનેસ પ્રેક્ટિસ ખોટા માર્ગે કરતા હોય છે અને જેના કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને ભોગવવાનું થતું હોય છે, ફાઇનાન્શિયલી ભોગવવાનું થતું હોય છે. અને આવા માર્ગે જ્યારે ઇલીગલ વે ફોરેન જતા હોય છે તો એમને એ કન્ટ્રીમાં ફસાઈ જવાના પણ દિવસો જોવા મળે છે. આ બધા ઇસ્યુને ધ્યાનમાં રાખીને અમે આ એસોસિએશનનું નિર્માણ કર્યું. આ એસોસિએશનની પ્રક્રિયા એવી છે, ખૂબ જ જટિલ પ્રક્રિયા અમે રાખી છે. આમાં કોઈ ઇઝીલી મેમ્બર નથી બની શકતું. આમાં એક વાર્ષિક મેમ્બરશીપ ફીઝ હોય છે જે દર વર્ષે રિન્યુએબલ હોય છે. તેની સાથે સાથે અમે તમામ જે મેમ્બરો અમારા એસોસિએશનમાં પરમેનન્ટ નોટ ઉપર જોડાવા માંગે છે એમના અમે તમામ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરીએ છીએ. એમની પાસેથી અમે એ પણ લેખિતમાં બાહેંધરી લેતા હોઈએ છીએ કે એમના ઉપર કોઈ પણ જાતનો લીગલ કેસ આ રિલેટેડ ચાલતો ન હોવો જોઈએ. જો એવો કોઈ લીગલ કેસ ચાલે છે પરંતુ એના ઉપર કોઈ આરોપ નથી લાગ્યા તો એના જસ્ટિફિકેશન લઈને જ અમે એમને મેમ્બર બનાવતા હોઈએ છીએ. એટલે સૌથી પહેલા તો હું નિર્માણ ન્યૂઝના માધ્યમ દ્વારા તમારા દર્શકોને અપીલ કરવા માંગુ છું કે તમે ટ્રાય કરો કે તમારા શહેરના કે તમારા વિસ્તારના જે પણ કન્સલ્ટન્ટ પાસે તમે તમારી સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ કે અન્ય બિઝનેસ કેટેગરીના વિઝાની પ્રોસેસ કરાવવા માંગો છો એ આ એસોસિએશનના મેમ્બર છે કે કેમ, કારણ કે એસોસિએશનના મેમ્બરની બનવાની જે જટિલ પ્રક્રિયા છે એ ત્યાંથી જ ફિલ્ટર થઈ જતું હોય છે કે કોણ અનએથિકલ છે અને કોણ એથિકલ છે. હું એવું નથી કહેતો કે એસોસિએશનના જે મેમ્બર નથી એ તમામ લોકો અનએથિકલ છે, હું એવું નથી કહેવા માંગતો, પરંતુ આ તમામ વિષયોની ચકાસણી કરવા માટે જ અમે એસોસિએશનનું નિર્માણ કર્યું છે કે જેના કારણે એટલીસ્ટ આપણા રાજ્યમાં જે, કારણ કે ગુજરાત રાજ્ય તમે જાણતા હશો શિવમભાઈ, એમ ભારત દેશમાં સૌથી વધારે પ્રચલિત છે માઇગ્રેશન અને સ્ટડી અબ્રોડના પોઈન્ટ ઓફ વ્યૂથી. આપણે ત્યાંથી સારામાં સારી દુનિયાની ટોપ રેન્કિંગ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે અને એ અભ્યાસ કરીને પરત પણ આવતા હોય છે અને આપણી ઘણી બધી अपनी इसरो जेवी संस्था है, डीआरडीओ जेवी संस्था है, गवर्नमेंट रिसर्च ने लगती वळगती संस्थाओं में पोतानुं योगदान आपी चुकेला है। तमे जोयुं हशे के आपणा देशना घणा बधा क्रांतिकारीओ पण ए समये एक पर्टिक्युलर विषयनुं नॉलेज लेवा माटे अब्रोडनी युनिवर्सिटीजमां भणीने पछी आपणी भारत देशमां आवीने क्रांतिकारी चळवळो करेली ने देशने आजादी अपाववा माटे मददरूप थया हता। एटले बहार जईने अभ्यास करवो ए कोई गुनो नथी ने बहार जईने अभ्यास करवो ए कोई खराब वस्तु नथी, परंतु सरळ अने सीधा मार्ग पर जवुं जोईए। घणी जग्याओ पर एवुं पण जोवा मळ्युं आजे आजे मेटर थई छे तो अमारा एसोसिएशन नी नजरथी तो अमे आ चार व्यक्तिओने जे महेसाणाना छे एमने स्टुडंट मानी ज ना शकीए, कारण के स्टुडंट तो आईएलटीएस जेवी प्रोफिशियन्सी नी इंग्लिश प्रोफिशियन्सी नी एग्जाम आपवा माटे घणी वखत एवुं जोयुं छे अमे के एक एक वर्ष मेहनत करता होय छे। एमनो 12मા ધોરણનો અભ્યાસ ચાલુ થતો હોય तो આખું 12મું ધોરણ अभ्यास साथे साथे ये लोग इंग्लिश लैंग्वेज नी प्रोफिशिएंसी ने क्लियर करवा माटे मेहनत करता होय छे। एवुं जरूरी नहीं कि तमे इंग्लिश मीडियम मांथी छो के गुजराती मीडियम मांथी छो, इंग्लिश मीडियम ना विद्यार्थीओना पण स्कोर ओछा आवता अमे जोता होईए छे ने गुजराती मीडियम ना विद्यार्थीओ पण सारो स्कोर लावता होय छे, एवुं पण बनतुं होय छे। परंतु जे आ आवी रीते 8 बेंड आईएलटीएस एटले के 9 मांथी 8 बेंड एटले के ऑलमोस्ट देशी भाषामां कहीए तो 95% आईएलटीएस नो स्कोर आवे खूब ज गंभीर बाबत कहेवाय। अमारुं एसोसिएशन पण शोकमां छे અને અમે આ વિષયને ઓલરેડી 4 દિવસ પહેલા વખોડી કાઢ્યો છે અને સરકારને અપીલ પણ કરી ચૂક્યા છે કે આ બંધ થવું જોઈએ। પણ પરંતુ સાથે સાથે એસોસિએશન તરફથી એવું પણ જાણવા મળ્યું કે IITS માં અત્યારે એવું થઈ ગયું છે, એવું તો એમ તો અન્ય ઘણી બધી ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની એક્ઝામ છે શિવમભાઈ, જે રીતે TOEFL છે, Duolingo જે ઓનલાઈન એક્ઝામ ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની છે, PTE છે, પરંતુ IITS ની પોપ્યુલારિટીને જોતા એમાં એક્ઝામ આપવાની પણ વિદ્યાર્થીઓની હોડ હોય છે અને એક જ ઓર્ગેનાઇઝેશન જો ટ્રેનિંગ આપે છે, એક જ ઓર્ગેનાઇઝેશન એક્ઝામ કન્ડક્ટ કરે છે, એક જ ઓર્ગેનાઇઝેશન પોતાના એક્ઝામિનેશન સેન્ટરનું ધ્યાન રાખતી હોય છે અને હવે તો છેલ્લા વર્ષ 2 વર્ષથી તો એ જ ઇન્ટરનેશનલ સંસ્થા જે IELTS કન્ડક્ટ કરે છે એ સ્ટુડન્ટ વિઝાના ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના બિઝનેસમાં પણ ઇન્વોલ્વ થઈ ચૂકી છે પોતાની સબસિડરી કંપનીઓ ઊભી કરીને। એટલે એક જ સંસ્થાનું તમામ જગ્યાઓ પર જો પ્રભુત્વ રહેશે એ પણ વિદ્યાર્થીઓ માટે અને પેરેન્ટ્સ માટે હાનિકારક હોઈ શકે છે। એટલે આ ઘણા વિષયો છે। જી જી ચોક્કસથી વિષયો ઘણા છે, ચર્ચા એને પર કરવાની છે। પ્રિતેશભાઈ આપની પાસે આવું છું। હમણાં જે વિદ્યાર્થીઓ કેનેડાના માર્ગથી જવા માંગતા હતા અમેરિકા, જે કિસ્સો જે મહેસાણાનો સામે આવ્યો હતો, તો જે આપણે વાત કરીએ છીએ કે અહીંયાથી આ પ્રકારનું કૌભાંડ જે 8 બેન્ડ લાવવામાં આવે છે, 8 બેન્ડ ત્યારે કોઈ પણ હોય વિચારમાં પડી જાય કે 8 બેન્ડ અત્યારે કેવી રીતે આવ્યા। કેનેડિયન ગવર્મેન્ટની પણ આપણે વાત કરીએ, ઇમિગ્રેશન ઓફિસની પણ વાત કરીએ, જો સ્ટુડન્ટ હોય છે તો તે ઇમિગ્રેશન ઓફિસમાં પણ ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે છે। તો વિદ્યાર્થીઓ છે કેનેડા પહોંચી જાય છે, ત્યાંથી અમેરિકા જતા હોય છે નદી મારફતે, ત્યારે ખબર પડે છે આ બધી બાબતની। તો શું કહેશો આ કયા કયા કારણ જવાબદાર હોઈ શકે છે? શિવમભાઈ હું આમાં ચોક્કસપણે કહીશ કે આમાં છે ને વિદ્યાર્થીઓ અને એમના પરિવારનો બી એટલો જ વાંક છે જેટલો એક ડોજી કન્સલ્ટન્ટનો વાંક છે। કારણ કે અમારી વાત કરીએ, જેવું અમને નિશાંતભાઈએ કીધું કે અમારું એક એસોસિએશન છે, ઘણું સારું એસોસિએશન છે, અને લાઈક અમારા પોતાના અનુભવની વાત કરીએ તો સ્ટુડન્ટોએ ધ્યાન એ રાખવાનું હોય છે કે હું શું કેનેડા કે યુએસએ જઈ શકું છું। ઘણી વખત એવું બને છે કે એના 12મામાં ટકા ના આવ્યા હોય, બેચલર્સમાં ટકા ના આવ્યા હોય, કાં તો બની શકે 12મામાં પાસ બી નથી થયા। અમે ઘણું જોઈએ છે, માર્કેટમાં સાંભળીએ છીએ। આજે હું 20 વર્ષથી આ બિઝનેસમાં જોડાયેલો છું। અમે ઘણી બધી કોલેજના ડાયરેક્ટ રજિસ્ટર્ડ એજન્ટ છે। ઇન ટર્મ્સ ઓફ કહીએ તો અમે કન્સલ્ટન્સી જે ચલાવી રહ્યા છે એમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જે ડોક્યુમેન્ટ્સ છે સ્ટુડન્ટના જો જેન્યુન હોય અને સ્ટુડન્ટ IELTS આપી શકતો હોય તો શ્યોરલી IELTS આપે, વેધર એ એક એટેમ્પ હોય કે 2 એટેમ્પ હોય। એવું નથી હોતું કે એક એટેમ્પ કરે એટલે તકલીફ હોય છે, કદી થાય જ નહીં ફરીથી IELTS। અને કેનેડાની એક પ્રોસેસ હોય છે જેમાં આજે કોઈ બી વિદ્યાર્થી વિધાઉટ IELTS સ્ટુડન્ટ વિઝા નથી લઈ શકતા। એ લોકોને એકમાં બી 5.5 બેન્ડ આવે યા તો IELTS ન કરી શકે, એટલે આવા લોકોના સંપર્કમાં આવતા હોય છે। તો હું વિદ્યાર્થીને યા તો એના પેરેન્ટ્સને કહીશ કે કેનેડા કે યુએસ એકલો જ દેશ નથી, બીજા ઘણા બધા દેશ છે જ્યાં IELTSમાં સ્કોર ના આવ્યો હોય કે ઓછો આવ્યો હોય તો બી તમે જઈ શકો છો। તો મહેરબાની કરીને ખોટા માર્ગે ના જાઓ, ખોટા રસ્તે ના જાઓ કે તમારા છોકરો આજે તમારો છે કાલે તમારો રહે નહીં, અને તમે ध्यानपूर्वक एजेंट ने कंसल्टंट ने चकासीने आज हमने सिलेक्ट करो लाइक आज कंसल्टंट ની ઓફિસ માં જાય તો જો કે રજિસ્ટર્ડ મેમ્બર છે કે નહીં કોઈ એસોસિએશન નો अथवा तो એ કન્સલ્ટન્ટ કોલેજ ને રિપ્રેઝન્ટ કરે છે કે નહીં લાઈક અમારી વાત કરીએ તો અમે આજે મોટા ભાગની બધી કેનેડિયન કોલેજીસ ને યુનિવર્સિટી ને ડાયરેક્ટ ઓથોરાઇઝ रिप्रेजेंटेटिव છે तो हमने અમારી બી ફિલ એટલી ધ્યાન માં રાખીને અમે પ્રોસેસ કરીએ છે कोई भी विद्यार्थी ने भी खोटू मार्गदर्शन नहीं आपता ने एवा घणा बधा गुजरात में इंडिया में सारा कंसल्टंट है तो एनो संपर्क करो तमने कोई भी जाहरात आवे लोभामणी जाहरात आवे आज हूँ जोतो छूँ अमदावाद ट्रावेल करूँ छूँ के सूरत बड़ोड़ा के स्ट्रेट अवे लखी रहे छे के 4.5 बेंडे आया केनेडा के 5 बेंडे केनेडा तो मेहरबानी करीने एवा कोई रस्ता थता नथी स्टूडंट वीजा में जी जी चौक्स एटले कि आवी एड घणी बधी आपणे जोता होईए छे कि स्टूडेंटोने खेंचवा माटे अने स्टूडेंटने ज्यारे आवे छे त्यारे मोटी मोटी वातो करवामां आवे छे एमनी पासेथी फी पण कंईक ने कंईक लेवामां आवे छे अने त्यारबाद जे वस्तु सामे आवती होय छे कोईक ने कोईक बहानु करीने के पछी एमना डॉक्यूमेंटनी खामी करीने पछी आ प्रोसेस छे ते अटकावी देवामां आवे छे ते पण बने छे। निशांतभाई आज हमणां वात करी के मोटी फी लेवामां आवे छे विद्यार्थीओ छे ते वातोमां આવી જતા હોય છે पेरेंट्स से ध्यान राखवू જોઈએ એવા કિસ્સાની વાત કરીએ કે જ્યાં પેરેન્ટ્સને ખબર જ નથી કે તો પોતાનો જે બાળક છે પોતાનું જે સંતાન છે તે શું કરે છે। આજે મહેસાણાની વાત કરું છું ત્યાં જે માતા પિતા છે 3-4 બાળક હતા એમાંથી એકના પિતા એકની માતા એમને ખબર જ નથી કે 3 મહિનાથી એ શું કરતો હતો કેનેડા પહોંચી ગયા બાદ પકડાયા ત્યારે એમને ખબર પડી કે મારા દીકરાએ આવું કામ કર્યું છે એટલે પૈસા ક્યાંથી લાવ્યો એ પણ કોઈને ખબર નથી એટલે કે આ એક ગાંઠ પણ કહી શકાય કે મારે અહીંયાથી નીકળવું છે અને કોઈ પણ ભોગે આ કરવા તૈયાર છે। શિવમભાઈ સૌથી પહેલા તો આ જે વ્યક્તિઓ સાથે ઘટના બની છે એમનું આ પગલું મૂર્ખામી ભર્યું કહેવાય કારણ કે એ ઓલરેડી કેનેડા પહોંચ્યા હતા। તમે નહીં માનો કે કેનેડા ઇમિગ્રેશનની પણ ઇમિગ્રેશન તમે એરપોર્ટ ઉપર પહોંચો છો કેનેડા ત્યાં એક પ્રોસેસ હોય છે ત્યાં તમને સવાલ જવાબ થતા હોય છે ને પછી ઇમિગ્રેશન ક્લિયર આપીને તમને કેનેડામાં એન્ટર થવાની પરમિશન હોય છે। ડઝન્ટ મેટર તમારી પાસે વેલિડ વિઝા છે કે નહીં આ ઇમિગ્રેશનનું રૂટીન હોય છે એટલે અમારી માટે તો એ પણ શોકની વાત છે કે કેનેડા ઇમિગ્રેશનની પણ આ વિષયમાં ક્યાં ચૂક થઈ છે કારણ કે એ લોકો સવાલ જવાબ તો ગુજરાતીમાં કરવાના નથી। તમે સ્ટડી વિઝા ઉપર ગયા છો સ્ટડી વિઝા ઉપર તો ઓફકોર્સ તમારે ઇંગ્લિશમાં જ કમ્યુનિકેટ કરવાનું છે। સેકન્ડ પોઈન્ટ કે આ જે લોકો હતા એ અમુક સમય કેનેડામાં એમનો પોતાનો કોર્સ કમ્પ્લીટ કર્યા પછી પોતાની કોલેજ કે યુનિવર્સિટીની પરમિશનથી ઓફિશિયલ લેટર થ્રુ એ લોકો યુએસએના વિઝિટર વિઝા મૂકીને કાયદેસર રીતે યુએસએ જઈ શકતા હતા। એમને ઇલીગલ જવાનો કોઈ મેટર બનતી જ નથી ઇલીગલ જવાનું કારણ કે કેનેડા અને યુએસએના જે સંબંધો છે જે રીતે ભારત અને નેપાળના સંબંધો છે એટલે કેનેડાના તમારી પાસે કોઈ કેટેગરીના વિઝા હોય तो अमेरिका तमने अमुक डॉक्यूमेंटेशन नी लीवरेज आपीने तमने इजीली वीजा आपतुं होय छे। कदाच आ मेटर थई होय के जे संस्था थ्रू एमने आईएलटीएस आपी छे ए संस्थानी सब्सिडरी ब्रांच द्वारा एमने आ प्रोसेस वीजा नी करावी हती एमना तरफथी एमने नॉलेज आपवामां नहोतुं आव्युं। प्रॉब्लम ए छे। बीजो इम्पोर्टंट विषय कहूं तमने के आ चार लोको एक तो एमनुं केरियर बगड़ी गयुं एक तो एमने फाइनान्शियली आटलो बधो खर्चो थई गयो ए परत नथी आववानो। હવે અત્યારે ભારત દેશની લીગલ પ્રોસેસમાં ઘણા લાંબા સમય સુધી એ લોકો અટવાયેલા રહેશે। કોર્ટ મેટર થવાની છે એટલે કોર્ટમાં પણ એમને ઘણી બધી સાબિતીઓને પુરાવા રજૂ કરવા પડશે તો શું થયું આફ્ટર ઓલ નુકસાન તો એમનું થયું એના કરતા લીગલ વે થી ગયા હોત તો જે રીતે પ્રિતેશભાઈએ કીધું કે એમની પાસે ઇંગ્લિશ પ્રોફિશિયન્સી આપી શકીએ એટલા કેપેબલ નહોતા એટલે આવી રીતે સેટિંગબાજ લોકો પાસેથી એમને કંઈક IELTS ની ગમે તે કરીને હેમખેમ કરીને મેનેજ કર્યું એના કરતા કોઈ બીજી કન્ટ્રીમાં જતા અને બીજી કન્ટ્રીમાં અભ્યાસ પૂરો કર્યા પછી પણ એવા ચાન્સીસ હોય છે કે તમે અન્ય મોટી કન્ટ્રીમાં જઈ શકો છો। એ અમારી ઇન્ડસ્ટ્રીમાં એને કહેવાય છે પાથવે પરંતુ જ્યાં સુધી કન્સલ્ટન્ટ જ તમને નોલેજ નહીં આપે કારણ કે અમે એવું માનીએ છીએ કે સ્ટુડન્ટ એક કોરા કાગળ તરીકે હોય છે એટલે એમને જ્યાં સુધી પ્રોપર નોલેજ નહીં આપો ત્યાં સુધી આ ઘટનાઓ બનતી જવાની છે। સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું શિવમભાઈ કે હાલમાં ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો આ વર્ક પરમિટ નામના શબ્દનો ખૂબ જ પ્રયોગ અને ઉપયોગ થઈ રહ્યો છે તો અમને લોકોને તો આજ સુધી એ નથી સમજાતું કે જે વ્યક્તિ ભારત દેશમાં ગુજરાતમાં 25,000ની નોકરી મેળવવા માટે એલિજિબલ નથી એને કેનેડા જેવી કન્ટ્રી ડાયરેક્ટ વર્ક પરમિટ કેવી રીતે આપી દેશે આજ સુધી એ સમજાણું નથી। તમે જોતા હશો કે પેપરમાં જેવી રીતે પ્રિતેશભાઈએ કીધું કે લોભાવની લાલચો આવતી હોય છે, તો વ્યક્તિઓએ પોતે પણ સતર્ક થવું જોઈએ. જેવી રીતે આપણે ગુજરાતીમાં જૂના આપણા વડીલો કહીને ગયા છે કે જ્યાં લાલચ હશે ત્યાં લોભિયાઓ રાજ કરવાના છે. તમે પોતાની કેપેબિલિટી જો કે તમારું ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર કમાન્ડ નથી, તમે પોતે ભારત દેશમાં એટલા એજ્યુકેશન તમારું એટલું પાવરફુલ નથી કે તમે અહીંયા કોઈ સારી પ્રાઇવેટ મલ્ટીનેશનલ કંપનીમાં 25-35 હજાર રૂપિયાનો पगार प्राप्त करी सको एटली तमारामां कैपेबिलिटी छे. तो कैनेडियन गवर्नमेंट कैनेडा जेवी कंट्री वर्ल्ड नी एक सारी डेवलप इकोनॉमिकल पावरफुल कंट्री तमने केवी रीते वर्क परमिट उपर त्यां बोलावानी छे. तेम छतां रोज तमे पेपरमां वांचता हशो क्यारेक वडोदरामां थयुं हशे, क्यारेक आणंदमां फ्रॉड थयुं हशे, क्यारेक अमदावादमां फ्रॉड थयुं हशे. ए ज लोको पेपरमां ए फ्रॉड वांचे छे તેમ છતાં પાછા એ વર્ક પરમિટના જેવા વાતોમાં આવીને શિકાર બને છે. હા, ઘણી ખરી કન્ટ્રીઝ એવી હોય છે જેવી રીતે ગલ્ફ કન્ટ્રીઝ છે કે આફ્રિકન કન્ટ્રીઝ છે કે જ્યાં સ્કિલ્ડ વર્કર્સની ડિમાન્ડ હોય છે, ત્યાં વર્ક પરમિટની ઓફિશિયલ ડિમાન્ડ આવતી જતી હોય છે. પરંતુ કેનેડા, અમેરિકા અને યુરોપ, યુકે જેવી કન્ટ્રીઓમાં ઇન્ડિયન સિટીઝન્સ માટે વર્ક પરમિટના ક્રાઇટેરિયા ખૂબ જ અઘરા હોય છે. શિવમભાઈ, એટલે આ ટોપિક મારે બોલવો મને યોગ્ય લાગ્યો કે આજે તમારા દર્શકોને હું આ ટોપિક પણ ક્લિયર કરાવી દઉં કે જો તમે તમારી કેપેબિલિટીને એલિજિબિલિટી પ્રમાણે અપ્લાય કરશો, કેટેગરી ઓફ વિઝા સિલેક્ટ કરીને, કન્ટ્રી સિલેક્ટ કરીને, તો તમને સાચા વિઝા મળવાના છે. તમારી સાથે કોઈ ફ્રોડ નહીં થાય, તમને કોઈ ઇમિગ્રેશનમાં તકલીફ નહીં પડે, તમને દેશમાં પણ કોઈ જાતની હેરાનગતિ નહીં થાય અને તમે તમારું સારું કેરિયર અને તમારું સારું તમે એજ્યુકેશન કરી શકશો. પરંતુ આ બધા વગર એલિજિબિલિટી એ પણ તમે જો લોભ અને લાલચમાં આવીને, કારણ કે જો જ્યાં સુધી સપ્લાય ડિમાન્ડ હશે શિવમભાઈ, ત્યાં સુધી સપ્લાય રહેવાનો છે. આપણે જોયું હશે ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાય છે, આપણે જોયું હશે ગુજરાતમાંથી આટલું બધું દારૂ પકડાય છે. કેમ? કારણ કે એની ડિમાન્ડ હોય છે એટલે સપ્લાય હોય છે. એટલે જ્યારે લોકોની ડિમાન્ડ હશે કે ભાઈ IELTS માં સેટિંગ કરી આપો, કે પછી આ કાગળમાં સેટિંગ કરી આપો, કે ફલાના કાગળમાં સેટિંગ કરી આપો, તો એવા ડિમાન્ડને પૂરી કરવા વાળા સપ્લાયર પણ પેદા થવાના છે. ક્યાં સુધી સપ્લાયર પકડાતા રહેશે, ક્યાં સુધી ડિમાન્ડ વાળા પકડાતા રહેશે, આ વસ્તુનો કોઈ અંત નથી. સતર્ક લોકોએ પોતે જ બનવું પડશે. જી ચોક્કસથી સતર્ક પોતે બનવું પડશે, કારણ કે જરૂરિયાત લોકોની વધી છે, જરૂરિયાત બહાર જવાની વધી છે, બહાર જવાની ઈચ્છા તેમની વધી છે. એટલે વાત બધી કરવી જ પડશે. જ્યાં જ્યાં ફ્રોડ થાય છે તે બધી જ વાત કરવી પડશે. સ્ટુડન્ટમાં ફ્રોડ થાય છે, કામને લઈને પણ ફ્રોડ થાય છે, તે પણ આપણે જોતા જ હોઈએ છીએ. એવી લાલચો આપવામાં આવી છે કે અમે વર્ક પરમિટ અપાઈ દઈશું, આટલામાં વર્ક પરમિટ, એનામાં પહેલાં સ્ટાર્ટિંગમાં જ પૈસા લઈ લેવામાં આવે છે, પછી ત્યાં જઈને ત્યાં મોકલવામાં પણ આવે છે, તો પણ ત્યાં જઈને જે કીધું હોય છે એ કામ નથી હોતું અને કંઈક બીજું જ કામ હોય છે અને તેનાથી પણ તેમનું શોષણ છે તે પણ થતું હોય છે. એવા પણ કિસ્સા સામે આવતા હોય છે. પ્રિતેશભાઈ, આ પ્રકારના કિસ્સાઓ પણ આપે પણ જોયા છે વર્ક પરમિટના, કે વર્ક પરમિટ કેનેડામાં આ પ્રકારની વર્ક પરમિટ મળી જશે, તમે આવતા રહો, વિઝિટર પર આવતા રહો અને ત્યાં પછી તમને કોઈ વર્ક પરમિટમાં લઈ લેશે, આવા પણ કહેવાવાળા લોકો છે. કયા કયા ઓપ્શન આવે છે કેનેડા જવા માટેના, આવી લાલચો આપવા માટેના? ટીવી માધ્યમથી 100% કહીશ કે વર્ક પરમિટ જેવી વસ્તુ એટલી આસાનીથી નથી હોતી. જો તમે અહીંયા આગળ સારી જોબ કરતા હોય, સારું ભણતર હોય અને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવી હોય તો 100% વર્ક પરમિટ હોય છે. પણ જે સ્ટુડન્ટને કે જે યુવા વર્ગને અહીંયા આગળ નોકરી નથી મળતી, જે ભણ્યો ગણેલો નથી, જેને અહીંયા આગળ બોલવામાં તકલીફ પડે છે, જો એને વર્ક પરમિટની ઓફર કરવામાં આવે છે તો એ ખાલી એક ડોઝી પેપર છે, એનો કોઈ પ્રૂફ એવું નથી કે તમને જોબ મળવાની છે. અને હું વિદ્યાર્થીઓને કાં તો યુવા વર્ગને કહીશ તેનાથી ચેતજો અને કોઈ બી એવી લાલચમાં ના આવતા. અને અમે આ 20 વર્ષ મારા આ કારકિર્દીમાં રહીને, આ બિઝનેસમાં રહીને મેં જોયું છે અનગિનત ફ્રોડ થાય છે. તો બી રોજ સવાર પેપર વાંચીએ છીએ. હવે પેપરથી આગળ હવે સોશિયલ મીડિયા છે, તમારા થકી ઘણી બધી ચેનલો આ હવે પ્રસારણ આપે છે, તો બી રોજ નહીં તો અઠવાડિયે 2 કંપની આવી રીતે ફ્રોડ કરતી રહી છે, પેપરમાં આવતું રહ્યું છે. તો જાગૃત સ્ટુડન્ટને થવાનું છે, એમના પરિવારને થવાનું છે. અને એ યુવા વર્ગને કહીશ કે જો તમે સારું ભણતર હશે, 12મામાં સારા પર્સન્ટેજ હશે, 50%થી ઉપર તમારો ઓવરઓલ સ્કોર હશે, તો સ્ટુડન્ટ વિઝા ચોક્કસ મળી શકે. એની માટે IELTS પ્રયત્ન કરે. IELTS એક નવી લેંગ્વેજ નથી, એક નવો સબ્જેક્ટ વિચારીને જો આગળ વધશે તેમાં 100% સ્કોર આવશે. અને જો સ્કોર નહીં આવે તો આજે બીજી બી કન્ટ્રી છે, આજે એવું નથી કહેતો કે કોઈ કન્ટ્રી નથી એમના રસ્તા બંધ થઈ જાય છે, बीजी बी कंट्री है जेम प्रयत्न करी सके जेन्युनली जाए, कोई खोटा मार्गदर्शन के आ बधा कंसल्टंट मार्फते ना जाए कि जे खोटी माहिती लोभामणी जाहरात। हूँ तमने कहवा मागीश कि आज कोई स्टूडंट आवे छे तो एम कहेवामां आवे छे मैंने ओंटारियो के टोरेंटो मोकली दो, तो स्टूडंट ने के पेरेंट्स ने हूँ तो कहूँ बधा एटला बधा लोको छे जेने जाण नथी के ओंटारियो एटले गुजरात कहेवाय, टोरेंटो एटले अमदावाद कहेवाय। मीन्स गुजरातनी अंदर अमदावाद छे कि अमदावाद ने गुजरात अलग नथी, तो आटली बी जाणकारी नथी ने एमने विदेशमां सपनुं ज जोवे छे कि मारे बहारगाम जतुं रहेवुं, मारे विदेश जतुं रहेवुं। तो एमने रिसर्च नहीं करूं, एमना अंगत कोई गाम में रहता कि शहर में रहता पड़ोस में रहता जो जानकारी नहीं लेवी, बस सवारे उभा था आज पड़ोस में कोई गयो एटले हुं बी जतो रहूं। पण जानकारी लो, आज मार्केट में घणा सारा कंसल्टंटो छे, एमनो एप्रोच करो, एमने खास करीने पूछो कि तमारा केटला वर्षनो अनुभव छे, तमे शुं डायरेक्ट रिप्रेजेंटेशन करो छो, तमे शुं कोई संस्था के कोई एसोसिएशनना जोड़े जोड़ायेला छो। तो आ बधुं जानकारी लईने तमे काम आपो। आजे मेहसाणा थी लईने नवसारी सुधी अनगिनत कंसल्टंट छे, पण केम अमारी जोड़े अत्यारे फक्त 250 ની आसपास ज अमारा मेम्बरशिप में जोड़ेला छे। तो निशांत भाई कीधुं अमे एनी प्रोसेस एटली जटिल राखी छे कि अधिकृत लोको जे यूनिवर्सिटी कॉलेज रिप्रेजेंट करे छे के करी चूक्या छे अमे एमकोने लेवा मांगीए छे, जेथी आ इंडस्ट्रीने अमे क्लीन राखवा मांगीए छे અને અમારા અનુભવને આગળ લઈ જવા માંગે છે। હું યુનિવર્સિટીની વાત કરીશ કે ત્યાં આગળ એડમિશન પ્રોસેસ ઘણા લોકો કહે છે અઘરી છે, પણ એટલી અઘરી નથી હોતી, તમારા ડોક્યુમેન્ટેશન પર છે। ફાઇનાન્શિયલ બહુ સિમ્પલ છે, માર્કેટમાં જાણકારી આપવામાં આવે છે। અમારી જ ઓફિસમાં આવતા વ્યક્તિ, હું તમને કહી દઈશ કે આજે જ એક વ્યક્તિ આવ્યા કે મારે શું બતાવવું પડશે બેંક બેલેન્સ? મેં કીધું કંઈ જરૂર નથી, કેનેડામાં લિમિટેડ 10-15 લાખના બેંક બેલેન્સ ઉપર प्लस तमारू एसडीएस प्रोसेस में फाइल थी सके। एसडीएस प्रोसेस के तमारे 1 वर्षनी फी भरी देवानी छे अने 1 वर्षनो रहेवा खावा पीવાનો खर्चो स्टूडेंट पोतानुं ज एकाउंट खोले छे। केनेडामां पोतानुं ज एकाउंट खोले छे अने त्यां ट्रांसफर करे छे। कदाच काले जे पेपरमां आव्युं छे के 55 लाखनो फ्रॉड करी गया के डॉक्यूमेंटेशन करीने। जी जी कोई पाछुं फ्रॉड आव्युं छे अमेरिकाना ई विजिटर वीजा माटे। थोड़ा दिवस पहला फ्रॉड आव्यो के स्टूडेंट ना नाम फीस भरवाना नामे फीस लई लीधी पण ए भरी ज नथी। पण तमे आपो छो शुं करवा कोईने रोकड़ा? तमारो पोतानो बेंक बेलेंस छे। आज आपणी आ सरकारे सारी सिस्टम करी छे के बधाना बेंक बेलेंस करावडाया छे, तो तमे तमारो बैंक एकाउंट करवामां आव्या छे, तो तमारे बैंक एकाउंट मार्फते फॉरेन मां पैसा मोकलो। अने जो तमारा बैंक एकाउंट मार्फते पैसा मोकलशो काई बी तमने खोटुं थयुं, वीजा नथी मळ्या, तो तमने पैसा तमारा एकाउंट में पाछा आवशे। पण ना, एजेंटो ने बस जे मार्केट में माहिती आपे छे के तमे मने आपी दो, हूँ तमारुं आम करी दईश, सहेली रीते कर दईश, तमने बैंक में धक्का खावा पड़शे, आ करवुं पड़शे, आवी बधी वातोमां आवीने एजेंटो ने रोकड़ा आपी दे छे, एजेंटो करे छे। पण महेरबानी करीने केनेडानी प्रोसेस बहु सिम्पल छे, एवी ज रीते घणी कंट्रीनी प्रोसेस फाइनान्शियली बहु सिम्पल छे, कोई पेकेज सिस्टम नथी चालती। हूँ तो आखा गुजरात में पर इंडिया में ट्रावल करूँ छूँ, मैं जोयुं छे के घणा स्टेट ऑफ पैकेज सीस्टम चाले छे। हवे ए वस्तु गुजरात सुधी भी पहुंची गई है। यूके में छे के आज केनेडा में छे के यूएसए में छे पैकेज सीस्टम। वॉट इज दिस पैकेज सीस्टम? अमने घणी वखत हसू आवे छे, अमारा अनुभवी लोको छे, अमे ज्यारे वातो करीए भेगा थी तो अमने हसू आवे। पैकेज सीस्टम, वीजा मळ्या पछी पैसा आपजो, बस आ लालच में आवी जाय छे। तो तमे वीजा मळ्या पछी आपवाना छो, तो पहेला आपो ने तमारा पैसा सेफ हेन्ड में जाय छे, कॉलेज ना एकाउंट में छे, तमारा पोताना एकाउंट में जाय छे। तो प्रोसेस जेन्युइनली करो, तमारा पैसा भी सेफ रहेशे अने तमारुं कैरियर भी सेफ रहेशे। केनेडा जवानो रस्तो सहेलो छे, पण एने समजवामां तमारे 4-5 सारा कन्सल्टंटोने मळवुं पडशे। तो विद्यार्थीओने, फेमिलीने, गुजरातना लोकोने ज कहीश કે મહેરબાની કરીને કન્સલ્ટન્ટોને મળો, કોઈની વાતો બનાવો, મોટા મોટા હોર્ડિંગ્સ જોઈને એમના બી ખર્ચા થતા હોય છે, હોર્ડિંગ જ્યારે કરતા હોય તેના ખર્ચા લોકો જોડે જ કરશે। જી જી ચોક્કસથી, એટલે કે ઘણા બધા હોય છે એવા એજન્ટો કે જે ખાલી એડ કરી દે છે, લોકો વાતોમાં પણ આવી જતા હોય છે અને आज हमारा निशांतभाई कहूँ कि ये ओछू नहीं थवानुं, जेम जेम डिमांड वधवानी छे तेम तेम एवा लोको छे ते पण छे ते बहार वधु ने वधु आवता ज जवाना छे, कारण के विदेश जवानी घेलछा एटली वधती जाय छे, तेना ज कारणे आ बधुं थई रह्युं छे। एटले अत्यारे आपणे ए ज मुद्दा पर चर्चा करी के विद्यार्थीओ शुं ध्यान राखवुं जोईए, एजंटने सरखुं मळवुं जोईए, तेना बेकग्राउंड विशे जाणकारी मेळववी जोईए अने बेकग्राउंडमां केटलाने मोकल्या छे, केवी रीते मोकल्या छे, आ तमाम वस्तुए विद्यार्थीओए ध्यान राखवी जोईए, एमना पेरेंट्से ध्यान राखवी जोईए, परिवारजनोए पण ध्यान राखवी जोईए के पोतानुं जे संतान छे क्यां प्रोसेस करे छे, शुं करे छे, आ तमाम वस्तु ध्यान राखवी जोईए, जेथी आजे एमनुं भविष्य छे ते बर्बाद न थाय। अत्यारे चर्चा करी तमारा जोडाया निशांतभाई अने प्रितेशभाई, आप बंनेनो आभार अमरी साथे जोडाया अने महत्वनी चर्चा करी ते बदल। तो दर्शक मित्रों, टू ध पॉइंट में अत्यारे बस आटलुं ज, फरी मळीशुं नवा मुद्दा साथे, त्यां सुधी रजा आपशो, जोता रहो निर्माण न्यूज। नमस्कार।